दोस्तों पूरथी અસરગ્રસ્ત જનતાને વળતર ચૂકવવા માટે સરકારને વિનંતી તે ઉપરાંત અન્ય ઇશુદન ગઢવીએ વિનંતી કરી ભાજપ સરકારને શું છે ખબર તેની પૂરેપૂરી જાણકારી બતાવીશું આ વિડીયોમાં પણ જો એ પહેલા તમે અમારી ચેનલમાં નવા હોય તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશનને પ્રેસ કરી રાખો જેથી અમારી ચેનલની નોટિફિકેશન મળે સૌથી પહેલાં મિત્રો સમય બગડ્યા વગર શરૂ કરીએ આ વિડીયોને हाँ मित्रों तो ईशुदन गढ़वी अमदावाद अने अन्य गुजरात नाना मोटा गामों के ज्यां वरसाद पड्यो अने नुकसान थयुं तथा पूर आव्युं छे तेवा विस्तारोने वळतर चूकवा माटे आदेश आप्यो छे अने एमने कह्युं के आ वरसादने भाजप सरकारने पोल खोली नाखी छे। वरसाद पहेला भाजप सरकारे फक्त मोटी मोटी वातो ज कर्या करी छे अने मीटिंगो द्वारा भारतनी जनताने फोलाव्या ज करी छे ते आ घटना द्वारा साबित थाय छे। તે ઉપરાંત તેમણે કહ્યું કે ભાજપની ભ્રષ્ટ સરકારે માત્ર પોતાનું જ હિત તાક્યું છે, જનતા માટે કોઈ લાંબા મોટા કામ કર્યા નથી, તેમણે જનતાને લૂંટવા સિવાય કંઈ આવડતું જ નથી। વરસાદને કારણે સામાન્ય જનતાને સ્કૂલ કોલેજ કે ઓફિસમાં જવામાં આવવા માટે તકલીફ પડી રહી છે। આમ આદમી પાર્ટીની સરકારને વિનંતી છે કે સરકાર પોતાની આંખો ખોલે અને જનતાને મદદરૂપ થવા માટે પગલાં ભરે। આમ આદમી પાર્ટીની જનતા વતી સરકારને અપીલ છે કે તાત્કાલિક ધોરણે અમદાવાદ હોય કે બીજું કોઈ નાનું મોટું ગામડું હોય કે બીજું કોઈ અન્ય વિસ્તાર હોય કે જ્યાં વરસાદના કારણે સમસ્યા ઊભી થઈ છે, ઘર વાકરીને નુકસાન થયું છે, કોઈ અન્ય ઘર કે મકાન પડી ગયા છે, તેમજ ખેતીવાડીને નુકસાન થયું છે, તેમને વળતર ચૂકવવામાં આવે, તેમજ સરકારને વિનંતી છે કે કચરો સાફ કરવામાં આવે જેનાથી ચોમાસામાં મોટો રોગચાળો ફાટી ન નીકળે અને ભારતની જનતા સ્વસ્થ જીવન જીવી શકે। આમ આદમી પાર્ટી ગુજરાત। દોસ્તો ઈશુદાન ગઢવીની આ વાત તમને કેવી લાગી કોમેન્ટ કરો।